हेलो स्टूडेंट्स, चलो अपने काले जोयुं के पर्सनल एथिक्स कोने कहेवाय अने प्रिंसिपल्स ऑफ पर्सनल एथिक्स बराबर। आज आपणे जोईशुं के प्रोफेशनल एथिक्स कोने कहेवाय अने प्रिंसिपल एना कया कया छे बराबर। तो हवे जे प्रोफेशनल एथिक्स छे एने कोने कहीशुं, तो आपणा जे पर्सनल एथिक्स छे बराबर अने जे कॉर्पोरेट स्टैंडर्ड्स छे, अपना जे कॉर्पोरेट स्टैंडर्ड्स छे, अपने जे सीखिया छे, अपने एक कोई ऑर्गेनाइजेशन में काम करिए छे बराबर छे, कि कोई इंस्टिट्यूट में काम करिए छे, कोई इंडस्ट्री में काम करिए छे, तो त्यांथी अपने जे कोई पण कॉर्पोरेट स्टैंडर्ड सीखा छे कि पछी कसेथी सीखीने आव्या छे बराबर छे, तो आ जे बिहेवियर छे एक प्रोफेशनल पासेथी ऑलवेज एवुं एक्सपेक्टेड राखवामां आवे छे बराबर। हवे आ जे वर्ड छे प्रोफेशनलिज्म, એ ઓરિજિનલી ક્યાંથી આવ્યો છે? તો 1675ની અંદર આ વર્ડ આવેલો હતો બરાબર છે, અને એની અંદર જે ત્રણ વસ્તુ છે એ એપ્લાય કરવામાં આવેલી હતી કે કયા કયા પ્રોફેશનની અંદર એને પ્રોફેશનલિઝમ કહેવાશે, તો ડાયવિનિટી, લો અને મેડિસિન, આ જે ત્રણ પ્રોફેશન હતા એમાં જે કામ કરતા હોય બરાબર એ લોકોને પ્રોફેશનલિઝમ કે પ્રોફેશન્સ કહેવામાં આવતું હતું બરાબર છે। હવે આ જે પ્રોફેશનલિઝમ છે એનો યુઝ મિલિટરીની અંદર, એ મિલિટરીની અંદર કામ કરતા એવા પ્રોફેશનલ જે વ્યક્તિ છે એ લોકો માટે પણ આ પ્રોફેશનલિઝમ વર્ડ યુઝ કરવામાં આવતો હતો બરાબર છે। હવે આ જે પ્રોફેશનલ વસ્તુ છે બરાબર છે એ હવે આજકાલ બહુ કોમન થઈ ગયું છે, એનો જે મિનિંગ છે બરાબર છે કે એની અંદર જે વસ્તુ કન્સિડર કરવામાં આવે છે એની અંદર કેવું છે કે કોઈ સ્પેશિયલિસ્ટ નોલેજ કે સ્કિલ હોય જેની પાસે એને આપણે પ્રોફેશનલ્સ કહીએ છીએ બરાબર। માની લો કે તમે લોકો બધા એન્જિનિયર્સ છો, તો એઝ અ એન્જિનિયર તમારી પાસે કેવું સ્પેશિયલ નોલેજ છે? કોમ્પ્યુટર એન્જિનિયર્સ હશે તો એની પાસે કોમ્પ્યુટરને રિલેટેડ એવું સ્પેશિયલ નોલેજ હશે બરાબર। એવી રીતે કોઈ ડૉક્ટર છે તો ડૉક્ટરની પાસે એ રિલેટેડ કોઈ નોલેજ હશે, ડેન્ટિસ્ટ છે તો એની પાસે એ અલગ દાંતને લગતું નોલેજ હશે, એની પાસે એવી સ્કિલ હશે બરાબર છે। બ્રેઇનના ડૉક્ટર છે તો બ્રેઇનના ડૉક્ટરની પાસે એવી સ્કિલ હશે, કોઈ ટીચર છે તો એમની પાસે એ અલગ સ્કિલ હશે, કોઈ લોયર છે તો લોને રિલેટેડ એમની પાસે નોલેજ હશે, સ્કિલ હશે બરાબર। તો આ જે વસ્તુ થયું ને એ થયું પ્રોફેશનલિઝમ કે પ્રોફેશનલ્સ બરાબર। પણ પહેલાંના જમાનામાં જે ડાયવિનિટી હતું, લો હતું અને મેડિસિન હતું ને એની અંદર જે કામ કરતા હોય એ લોકો માટે જે ખાલી પ્રોફેશન્સ કહેવાનું કે પ્રોફેશનલિઝમ આ જે વર્ડ છે એ લોકોના માટે આવેલો બરાબર। હવે જે પ્રોફેશનલિઝમ વર્ડ છે એક નોલેજ અને સ્કિલને રિલેટેડ છે, એને કન્સિડર વધારે કરે છે બરાબર, કે સ્પેશિયલાઇઝ્ડ જે વ્યક્તિ હોય એને આપણે પ્રોફેશનલિઝમ કરીએ છીએ બરાબર છે। પણ આ પ્રોફેશનલિઝમની અંદર પણ ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણે આપણી લાઈફમાં બનાવેલા હોઈએ છીએ, કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે ઓર્ગેનાઇઝેશનમાં તમે કામ કરો છો ત્યાં પણ બનાવેલા હોય છે, એને આપણે ફોલો કરીએ તો પણ એને પ્રોફેશનલ એથિક્સ કહેવાય બરાબર। હવે ઇટ ઇઝ કેપેબલ ઓફ મેકિંગ જજમેન્ટ્સ, અપ્લાઇંગ ધેર સ્કિલ્સ એન્ડ રીચિંગ ઇન્ફોર્મ ડિસિઝન ઇન સિચ્યુએશન ધેટ ધ જનરલ પબ્લિક કેન નોટ બીકોઝ દે હેવ નોટ અટેઇન ધ નેસેસરી નોલેજ એન્ડ સ્કિલ્સ। હવે જે પ્રોફેશનલિઝમ છે એની અંદર કેવું છે કે જ્યારે પણ કોઈ જજમેન્ટ કરવાનું હોય બરાબર છે, તમારી સ્કિલ કસે અપ્લાય કરવાની હોય, કોઈ ડિસિઝન લેવાનું હોય બરાબર છે, કોઈ પણ સિચ્યુએશનને આપણે હેન્ડલ કરી શકીએ, એને રિલેટેડ કોઈ પણ સિચ્યુએશન છે એને હેન્ડલ કરી શકીએ બરાબર છે, જે બીજી જનરલ પબ્લિક નહીં કરી શકતી હોય ને એ વસ્તુ આપણે કરી શકતા હોઈએ એ કહેવાય પ્રોફેશનલિઝમ બરાબર છે। જેની અંદર ખાલી આપણે ખાલી એનું નોલેજ અને આપણી પાસે જેની સ્કિલ હોય એને કહીશું આપણે પ્રોફેશનલિઝમ બરાબર છે। લાઈક મેડિકલની અંદર જે ડૉક્ટર્સ છે, ડૉક્ટર્સને એના વિશે ખબર હશે, જેવી રીતે એન્જિનિયર્સ છે તો એને મશીનરી કેવી રીતે કામ કરશે એ વસ્તુ એને ખબર હશે બરાબર છે, તો આને કહીશું આપણે પ્રોફેશનલિઝમ। ચાલો તો હવે આપણે જોઈએ કે પ્રોફેશનલિઝમનો કોમ્પોનન્ટ્સ કયા કયા છે, તો એના મેઇન કોમ્પોનન્ટ્સ છે ઓનેસ્ટી બરાબર છે, ટ્રસ્ટવર્ધીનેસ, ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી, કોન્ફિડેન્શિયલિટી, ઓબ્જેક્ટિવિટી, રિસ્પેક્ટ, ઓબિડિયન્સ ટુ લો એન્ડ લોયલ્ટી। એટલે
જ્યારે પણ તમે કોઈ કામ કરો તો એ ઓનેસ્ટલી કરો, બરાબર છે, ટ્રસ્ટવર્ડીનેસ હોવી જોઈએ, તમારી સ્કિલ પર તમને હોવી જોઈએ, તમારી જાત પર હોવી જોઈએ, તમારા કામ પર હોવી જોઈએ, તમારા ઓર્ગેનાઇઝેશન પર હોવી જોઈએ, બરાબર છે. એવી રીતે તમે જે જગ્યા પર કામ કરો છો તો એ લોકોને પણ તમારા પર ટ્રસ્ટ હોવો જોઈએ. ટ્રાન્સપરન્સી રાખવાની કામની બાબતમાં, બરાબર છે, બધું છુપાવીને નહીં રાખો, અકાઉન્ટેબિલિટી રાખવાની હોય, કોન્ફિડેન્શિયાલિટી રાખવાની હોય, બરાબર, કોઈ ઇન્ફોર્મેશન આપણે એકબીજાને શેર નહીં કરીએ જે શેર કરવા જેવી નહીં હોય એ આપણે શેર નહીં કરીએ. ઓબ્જેક્ટિવિટી, હેતુ, ધ્યેય નક્કી હોવા જોઈએ, બરાબર, આપણા કામનું આપણે રિસ્પેક્ટ કરીએ. પછી જે પણ જગ્યાએ તમે કામ કરો છો ત્યાં જે લો બનાવેલા છે કે એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એને આપણે ઓબિડિયન્સ રહીએ, બરાબર, એને ફોલો કરીએ. આપણા કામથી આપણે લોયલ રહીએ તો લોયલ્ટી વસ્તુ જે છે એ આપણી જાત સાથે, આપણા કામ સાથે, એ બધી વસ્તુ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, અહીંયા પ્રોફેશનલિઝમના કેટલાક એક્ઝામ્પલ છે કે એક એક્ઝામ્પલ છે અહીંયા કે રસ્તામાં એક કાર ક્રેશ થઈ જાય છે, બરાબર છે, તો જે જનરલ પબ્લિક છે ને એને એટલી જલ્દી શું કરે કે જે ઇમરજન્સી ટ્રીટમેન્ટ છે એ આપી નહીં શકે. કેમકે એ લોકોને એટલું નોલેજ જ નથી, બરાબર છે. કોઈ એન્જિનિયર છે અને એ કાર ક્રેશને ફેસ કરે છે કે એણે જોયું કે અહીંયા એક્સિડન્ટ થયું છે, બરાબર છે, તો જે વિક્ટિમ છે એને એ ઇમરજન્સી ટ્રીટમેન્ટ નહીં આપી શકે, એને કોઈ હેલ્પ કરી શકે, બરાબર છે, કે ડૉક્ટરને બોલાવી શકે. હવે અહીંયા એક્સિડન્ટ થયું છે એટલે ઓફકોર્સ જે વિક્ટિમ છે એ ઘાયલ થયા હશે, બરાબર છે, તો એના માટે આપણે એક ટ્રેન્ડ ડૉક્ટર જોઈએ, બરાબર છે, કે જે શું કરે છે કે એમ્બ્યુલન્સ લઈને આવે છે એની સાથે કરેક્ટ જે ઇક્વિપમેન્ટ છે એ લઈને આવે છે, બરાબર છે, એને ખબર છે કે મારે એને કેવી રીતે ડાયગ્નાઇઝ કરવાનો છે, બરાબર, જ્યારે પણ એક્સિડન્ટ થાય તો મારે કોઈ વ્યક્તિને કેવી રીતે ડાયગ્નાઇઝ કરવાનો છે. તો એનામાં એટલી કેપેબિલિટી અને નોલેજ હોવી જોઈએ કે એક્સિડન્ટ થયેલા વ્યક્તિને મારે કેવી રીતે ડાયગ્નાઇઝ કરવાનો છે અને અપ્રોપ્રિએટ પ્રોસિજર છે કે કેવી રીતે કેરી કરવાની છે, બરાબર છે. પછી જો એ ડૉક્ટર એ વ્યક્તિને બચાવવામાં કે એનું ડાયગ્નાઇઝેશન કરવામાં કે પછી એને ટ્રીટમેન્ટ આપવામાં એ ફેલ જાય છે, બરાબર છે, તો એ કેવું કહેવાશે, એ નેગ્લિજન્ટ કહેવાય કાં તો અનએથિકલ કહેવાય. એઝ અ ડૉક્ટર એ પેશન્ટને બચાવી નહીં શક્યા તો એ અનએથિકલ કહેવાય, બરાબર છે. એટલે એનું કામ છે કે હું પૂરેપૂરું એને બચાવવાની ટ્રાય કરું, એને પૂરેપૂરી એવી ટ્રીટમેન્ટ આપું કે જેથી એ બચી જાય, બરાબર છે. એટલે ડૉક્ટર હેલ્પ તો કરે છે પણ જો એ મિસ્ટેક કરશે તો એ અનએથિકલ કહેવાશે, પણ જો એને હેલ્પ કરશે અને એ બચી જશે તો એ એના એથિકની અંદર આવે છે, એના પ્રોફેશનલ એથિકની અંદર આવે છે, બરાબર. તો આમ અહીંયા એક કાર એક્સિડન્ટનું એક્ઝામ્પલ છે. અહીંયા બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો એક બિઝનેસની અંદર જે પ્રોફેશનલ એન્જિનિયર છે કે જે સર્ટિફાઈડ એન્જિનિયર છે, બરાબર છે, એ પ્રોજેક્ટની અંદર કામ કરે છે, તો એઝ અ સેફ્ટી એન્જિનિયર એ કામ કરતો હોય તો એને ખબર હોવી જોઈએ કે મારે કઈ કઈ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું છે, બરાબર છે. પણ જો એ વસ્તુનું ધ્યાન નહીં રાખે, બરાબર છે, તો એ એના કામની અંદર એ ફેલિયર કહેવાય, એ અનએથિકલ કહેવાય, બરાબર છે. તો બિઝનેસ મેં અપ્રોચ અ પ્રોફેશનલ એન્જિનિયર ટુ સર્ટિફાઈ ધ સેફ્ટી ઓફ અ પ્રોજેક્ટ વિચ ઇઝ નોટ સેફ, વાઇલ વન એન્જિનિયર મે રિફ્યુઝ ટુ સર્ટિફાઈ ધ પ્રોજેક્ટ ઓન મોરલ ગ્રાઉન્ડ, ધ બિઝનેસ મે ફાઇન્ડ અ લેસ સ્કલ્પ્ટરસ engineer who will be prepared to certify the project of a bribe, thus saving the business and expenses of redesigning. હવે અહીંયા કેવું એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે પ્રોફેશનલ લાઈફની અંદર એક એન્જિનિયર છે, એન્જિનિયરને એવું સર્ટિફાઈ કરવામાં આવે છે કે જે પ્રોજેક્ટ છે ને એ સેફ છે, પણ જે એક્ચ્યુઅલી સેફ નથી, બરાબર, તો એથિકલી જે પેલો એન્જિનિયર છે એને રિફ્યુઝ કરે છે કે હું એવું સર્ટિફિકેશન નહીં આપું કે આ પ્રોજેક્ટ સેફ છે, તો જે એ મોરલ, એનું જે મોરલ ગ્રાઉન્ડ છે ને એના પર એ કેવું છે કે ખરો ઉતરે છે, બરાબર. એઝ અ બિઝનેસ પર્સન એકદમ લોફુલ છે, બરાબર છે, પણ એ લોકો એવા કોઈ બીજા એન્જિનિયરને લઈ આવે કે એવું સર્ટિફિકેટ બનાવવા રેડી થઈ જાય છે કે એ લોકોને એવું સર્ટિફાઈ કરવા રેડી થઈ જાય કે આ પ્રોજેક્ટ જે છે એ સેફ છે, બરાબર છે, એટલે એને પૈસા તો મળ્યા જશે. તો એ પ્રોજેક્ટ, એના માટે પ્રોજેક્ટ નહીં કહેવાય પણ પ્રોજેક્ટ ફોર અ બ્રાઇબ કહેવાય, બરાબર, એને રિશ્વત લીધી. આ જે આપણે એમ જોવા જઈએ તો એથિકલી એ અનએક્સપેક્ટેડ છે, બરાબર છે, એ અનએથિકલ છે, બરાબર છે. તો આમ ડૉક્ટર અને એન્જિનિયરનું આ એક્ઝામ્પલ છે, બરાબર, જેની અંદર
જે પ્રોફેશનલિઝમ છે કે પ્રોફેશનલ એથિક્સ છે એ કોને કહેવાય એ અહીંયા આપણે જોયું. ચાલો અહીંયા એના કેટલાક જે પ્રિન્સિપલ્સ છે આપણે જોઈએ હવે. તો એમાં પહેલું છે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે પ્રમાણિકતા. બરાબરથી તમે કોઈ પણ કામ કરો એની અંદર સ્ટ્રેટ ફોરવર્ડ રહેવું, એની અંદર ઓનેસ્ટ રહેવું, બરાબર છે. જે પણ પ્રોફેશનલ હોય કે જે પણ બિઝનેસ હોય એની અંદર બિઝનેસ રિલેશન જે હોય તમારા બધાની સાથે, કે પછી એની અંદર તમારી જે પણ પોઝિશન હોય, તમારી જે પણ સિચ્યુએશન હોય, બરાબર છે, તમારું જે પણ પ્રોફેશન હોય એની અંદર ગમે તે હોય, તમારે સ્ટ્રેટ ફોરવર્ડ રહેવાનું છે અને એની અંદર ઓનેસ્ટ રહેવાનું છે, બરાબર છે. ઓબ્જેક્ટિવિટી, ટુ નોટ અલાઉ બાયસ, કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઓફ અધર ટુ ઓવર રાઇડ પ્રોફેશનલ બિઝનેસ જજમેન્ટ. કોઈને પણ કોઈ પણ એવી સિચ્યુએશન છે, બરાબર, જે લોફુલ નથી, એને તમારી ઉપર હાવી નહીં થવા દેવું, બરાબર છે. કોઈની સાથે કોન્ફ્લિક્ટમાં નહીં ઉતરવું, બરાબર છે, કે જે વસ્તુ તમારે નહીં કરવી જોઈએ એ બધી વસ્તુ તમારે નથી કરવાની, એવી વસ્તુથી ઇન્ફ્લુઅન્સ નથી થવાનું કે જે તમારા માટે ખરાબ છે, બરાબર. એટલે ગોલ, તમારા જે ગોલ્સ છે એને ક્લિયર રાખો. પ્રોફેશનલ કોમ્પિટન્સી એન્ડ ડ્યુ કેર ટુ મેન્ટેન પ્રોફેશનલ નોલેજ એન્ડ સ્કિલ એટ ધ લેવલ રિક્વાયર્ડ ટુ એન્શ્યોર ધેટ અ ક્લાયન્ટ ઓર એમ્પ્લોયર રિસીવ્સ કોમ્પિટન્ટ પ્રોફેશનલ સર્વિસીસ બેઝડ ઓન કરન્ટ ડેવલપમેન્ટ ઇન પ્રેક્ટિસ લેજિસ્લેશન એન્ડ ટેકનિક એન્ડ એક્ટ ડેલિજન્ટલી એન્ડ ઇન અકોર્ડન્સ વિથ એપ્લિકેબલ ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ. જ્યારે પણ તમારે પ્રોફેશનલ નોલેજ અને સ્કિલ તમારી પાસે જે છે એને મેન્ટેન કરવી હોય, બરાબર છે, તો ત્યારે તમારી જે પણ તમારા ક્લાયન્ટ છે કે જે એમ્પ્લોયર છે, બરાબર છે, એ તમારી પાસેથી જે પ્રોફેશનલ સર્વિસીસ રિસીવ કરે છે એની અંદર હંમેશા તમે કેવું રહેવું કે લોયલ રહેવું, બરાબર છે, એકદમ પ્રેક્ટિકલ રહેવું, લીગલી એ કરો, લેજિસ્લેટરી એ કરો, બરાબર છે. એની અંદર જે પણ ટેકનિક્સ છે, બરાબર છે, એ ટેકનિક્સને અકોર્ડિંગ બધું કામ કરો, બરાબર છે. એની અંદર નેક્સ્ટ છે કોન્ફિડન્શિયાલિટી. તો આ જે કોન્ફિડન્શિયાલિટી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એની રિસ્પેક્ટ કરવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે કેટલીક ઇન્ફોર્મેશન એવી હોય છે કે જે આપણે બહાર કહી શકતા નથી, જેને ડિસ્ક્લોઝ કરવી એ શું કહેવાય, લોફુલ પણ નથી ગણાતી, બરાબર છે. અને એ જે વસ્તુ છે અમુક વ્યક્તિ સુધી જ આપણે એને રાખવાની છે. ટુ રિસ્પેક્ટ ધ કોન્ફિડેન્શિયાલિટી ઓફ ઇન્ફોર્મેશન એક્વાયર્સ એઝ અ રિઝલ્ટ ઓફ પ્રોફેશનલ એન્ડ બિઝનેસ રિલેશનશિપ એન્ડ ધેરફોર નોટ ડિસ્ક્લોઝ એની સચ ઇન્ફોર્મેશન ટુ થર્ડ પાર્ટીઝ વિધાઉટ પ્રોપર એન્ડ સ્પેસિફિક ઓથોરિટી અનલેસ દેર ઇઝ અ લીગલ ઓર પ્રોફેશનલ રાઇટ ઓર ડ્યુટી ટુ ડિસ્ક્લોઝ નોર યુઝ ધ ઇન્ફોર્મેશન ફોર ધ પર્સનલ એડવાન્ટેજ ઓફ પ્રોફેશનલ અકાઉન્ટન્ટ ઓર થર્ડ પાર્ટીઝ. જ્યારે પણ કોઈ ઇન્ફોર્મેશન એવી છે કે એ થર્ડ પાર્ટીને આપણે કહી શકીએ એમ નથી, તો આપણે એના આપણા પર્સનલ ગ્રોથ માટે કે એ બધી વસ્તુ આપણે કે એના પર્સનલ એડવાન્ટેજ માટે આપણે એ બધી વસ્તુનો યુઝ કરવાનો નથી, બરાબર છે. જ્યારે પણ એક બિઝનેસ રિલેશનશિપ આપણે મેન્ટેન કરવા હોય તો અમુક ઇન્ફોર્મેશન જે છે એ ડિસ્ક્લોઝ કરવાની નથી હોતી, એ આપણે નહીં જ કરવી જોઈએ, બરાબર છે. તો લીગલી જ્યાં સુધી તમને એવી કોઈ ઓથોરિટી નથી મળતી કે તમે લોકો એ બીજી પાર્ટીને કહી શકો, બરાબર છે, ત્યાં સુધી એ આપણે કહી શકીએ નહીં. એના પછી નેક્સ્ટ છે પ્રોફેશનલ બિહેવિયર ટુ કમ્પ્લાય વિથ રેલેવન્ટ લોઝ એન્ડ રેગ્યુલેશન્સ એન્ડ અવોઇડ એની એક્શન ધેટ ડિસ્ક્રેડિટ્સ ધ પ્રોફેશન. એવા કોઈ પણ કામ નહીં કરવા જોઈએ, બરાબર, કે જે આપણી પ્રોફેશનલ ક્રેડિટ છે એને ડાઉન કરી દે, બરાબર છે. હંમેશા લોફુલની સાથે કામ કરો, ઇન્ટિગ્રિટી સાથે કામ કરો, બરાબર છે. તમારી જે સ્ટીવર્ડશીપ છે એટલે કે તમને જે પણ કામ આપવામાં આવેલું છે એને સારી રીતે નિભાવો, બરાબર. તમારા કામની અંદર ડાયવર્સિટી રાખો, વિવિધતા લાવો, નવી નવી ટેકનિકનો યુઝ કરો, આઈડિયાઝનો યુઝ કરો, બરાબર છે. બધી ખરાબ વસ્તુને હંમેશા અવોઇડ કરો, ખરાબ એટમોસ્ફિયરને અવોઇડ કરો, બરાબર છે. તો આ થયા પ્રિન્સિપલ ઓફ પ્રોફેશનલ એથિક્સ, બરાબર. હવે
नेक्स्ट आपणे જોઈશું કે આ જે પ્રોફેશનલ એથિક્સ છે બરાબર એનો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ, એમાં કેવી કેવી ટેકનિક્સ જે છે એનો આપણે યુઝ કરી શકીએ બરાબર. તો આ જે પર્સનલ એથિક્સ છે અને પ્રોફેશનલ એથિક્સ છે એ બંનેને પણ કમ્બાઈન કરીને આપણે કેવી રીતે આપણી લાઈફને કે આપણા કરિયરને સારી રીતે આપણે આગળ વધારી શકીએ એ પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું બરાબર.